મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને બાળકો છે તેને ગણિત ખૂબ જ અઘરો વિષય લાગે અને આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ગણિત એ ખૂબ જ અગત્યનો ટોપિક હોય છે. ગણિતના કારણે જ બાળકો મેરિટમાં અટકે છે. માટે આજે આપણે ખાસ એવું કરીએ કે ચાલો ગણિતને ગમતું કરીએ. એ અંતર્ગત ગણિતની એવી સુપર ટ્રીક, અમુક ટ્રીક છે જેના દ્વારા ગણિત આપણને સરળતાથી આવડે, ગણિતનો જે ડર છે એ ડર દૂર થાય, ગણિત પ્રત્યે રસ વધે, રુચિ વધે, એવો અમારો આજનો પ્રયત્ન છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે 11 વડે ગુણાકાર. મિત્રો, ગુણાકાર છે પણ ખાસ કરીને ગુણાકાર જે છે એની અંદર ખાસ કરીને 11 વડે મલ્ટીપલ કરવાના હોય તો એની કઈ સુપર ટ્રીક છે, કેવા દ્વારા ગણિતની 11 વડે ગુણાકારની અંદર મિત્રો રકમ જોઈને જવાબ આપવાનો, આ રીતે એક ટ્રીક છે એ તમને આ વિડીયોમાં હું સમજાવવા પ્રયત્ન કરીશ. તો મિત્રો, વધુ સમય ન રહે આપણે ઉદાહરણ તરફ આગળ વધીએ. કોઈ પણ સંખ્યા, ઉદાહરણ આપણે એક જોઈએ મિત્રો, 23 × 11. મિત્રો, સાદી રીતે આપણે ગુણાકાર કરીએ જ છીએ, બરાબર. કઈ રીતે? તો બે સંખ્યા છે, એક શૂન્ય મૂકું, ઓકે, એક નો ગુણાકાર 3 સાથે, 1 × 3 1 × 2 2 1 × 3 1 × 2 2 3 5 અને 2. આનો જવાબ કેટલો આવ્યો? 253 એનો જવાબ આવે છે. શું આવે છે? 253 એનો જવાબ આવે. પણ મિત્રો, જો આ જ ગણિતના દાખલાને મેથ્સના 11 વડે જે આપણી ટ્રીક છે મિત્રો, જે 11 વડે ટ્રીક વડે આપણે જો આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ સરળતાથી, એટલે કે વૈદિક ગણિતનો ઉપયોગ કરી, વૈદિક ગણિત મિત્રો ખાસ યાદ રાખે, વૈદિક ગણિત દ્વારા જો આપણે આવા દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે સોલ્વ કરવા, જોઈએ હવે આ દાખલાને 23 × 11. તો મિત્રો, સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? આજે એકમનો અંક છે મિત્રો અહીંયા લખવાનો, આજે દશકનો અંક છે એને અહીંયા લખીએ, ત્યારબાદ આજે સંખ્યા છે ઉપલી 2 અને 23 છે તો 2 + 3 આનો સરવાળો કરીએ એટલે કેટલા આવે? 5. મિત્રો, એ 5 એ વચ્ચે મૂકી દઈએ એટલે 253 આપણો જવાબ આવી જાય છે. એકદમ સરળ છે મિત્રો, જોયું તમે. ત્યાર પછી બીજું ઉદાહરણ કરીએ આપણે, 45 × 11. હવે તમે કરી શકો. પહેલું સ્ટેપ આપણું શું છે મિત્રો? આજે 5 છે એકમના અહીંયા લખી ગયા, આ 4 છે એ આપણે અહીંયા લખી નાખ્યા, આ બંનેનો સરવાળો 4 + 5 સરવાળો કેટલો આવે? 9. એ 9 આપણે ક્યાં મૂકવાના? વચ્ચે મૂકવાના. 495 આનો જવાબ થાય છે. તમે મિત્રો કેલ્ક્યુલેટર હોય તો સાથે કેલ્ક્યુલેટર જોઈ શકશો કે 45 × 11 કરશો તો 495 થશે. હજુ પણ આપણે ઉદાહરણ આગળ સમજીએ, 26 × 11. હવે તમને આવડી ગયો હશે મને વિશ્વાસ છે મિત્રો, 6 × 6 મૂકવાના, 2 × 2 મૂકવાના, વચ્ચે આ બંનેનો સરવાળો 2 + 6 એટલે કેટલા થશે? 8. આનો જવાબ આવે છે, બરાબર. ત્યાર પછી મિત્રો થોડુંક વધારે, થોડાક આમાં અલગ કઈ રીતે પૂછાય દાખલા, કઈ રીતે બની શકે એ આપણે જોઈએ. મિત્રો ખાસ હવે આપણે થોડાક એનાથી આગલા સ્ટેપના દાખલા, દાખલા તરીકે 65 × 11 હોય, 65 × 11. તો મિત્રો પહેલું તો સ્ટેપ આપણું શું હતું કે 5 ના 5 લખવાના, ઓકે. હવે આ બંનેનો સરવાળો હોય 6 અને 5 કેટલા થશે? તો 11 થશે, ઓકે. તો 11 થાય છે મિત્રો, 10 કરતા વધી ગયા છે, ઓકે, નો પ્રોબ્લેમ. તો આ 1 છે આપણે અહીંયા મૂકવાનો અને આ જે 1 છે આની સાથે પ્લસ થશે, 6 અહીંયા મૂકતા હતા એ જ મૂકવાના, પણ આ વધી 1 છે મિત્રો, આ વધી ક્યાં થાય છે? એ આગળ આવે છે, ઓકે. આ બંનેનો સરવાળો 11 થાય છે, આ જે વધી 1 છે મિત્રો, 6 + 6 એટલે કેટલા થશે? 7. આનો જવાબ કેટલો થશે? 7. 65 × 11 કરીએ તો 715 આવશે. હજુ પણ મિત્રો આપણે 3 સંખ્યા હોય તો શું થાય જોઈએ. આ રીતે 3 સંખ્યા છે, 2 સંખ્યાનો 11 સાથે ગુણાકાર છે. મિત્રો ખાસ યાદ રાખજો, આ ટ્રીક વડે આપણે 11 સાથે જ લાગુ કરી શકાશે, બીજી કોઈ પણ સંખ્યા આ રીતે આપણે કરી શકશું નહીં. જોઈએ 236 છે મિત્રો, પહેલું સ્ટેપ આપણું 6 + 6, ઓકે. હવે શું કરવાનું? આ બંનેનો સરવાળો અહીંયા જોઈએ છે, 236 છે તો પહેલા આ બંનેનો સરવાળો કેટલો થાય? 6 × 3 9. તો મિત્રો એ મૂકવાના 9, ઓકે. પહેલું સ્ટેપ આપણું પૂરું થયું, બીજું સ્ટેપ 9 નું પૂરું થયું. હવે આપણે 3 અને 2 નો સરવાળો કેટલો થાય? 5. તો 5 આપણે મૂકી દેવાના, ઓકે. ત્યાર પછી આ 2 છે મિત્રો, જે 2 વધે છે એને રાખવાના, જે રીતે આપણે કરતા હતા એ જ રીતે. આ રીતે 236 × 11 કરીએ તો આ એનો આન્સર આવે છે. મિત્રો હજુ પણ આમાં ખાસ જોઈએ, આ રીતની 4 સંખ્યા હોય, ઓકે. મિત્રો પેલા આપણે 3 સંખ્યાનું લઈ લે, પેલા 3 સંખ્યાનું લઈએ પછી 4 ના આપણે દાખલા રજૂ કરશું. પહેલું કામ શું કરવાનું છે? 3 ના 3 એડ કર્યા, 6 ને 3 9 એડ કર્યા,
ત્યાર પછી 6 વત્તા 9, 6 વત્તા 9 એટલે 15 થશે મિત્રો. 15 નો પાત્રો વધી પડી 1, તો આ વધી આના ઉપર જશે. 9 ને 1 કેટલા આવશે? 10 મિત્રો. આનો જવાબ આવશે 10,593. ખાસ મિત્રો આવા દાખલા જાતે બનાવો, હોમવર્ક માં તમને આપીશ. હવે આપણે 4 સંખ્યા નો કરી નાખીએ. 4 સંખ્યા નો કેના વડે ગુણાકાર? 11 વડે ગુણાકાર કરીએ. એકદમ ઈઝી છે. સૌ પ્રથમ 8 ના 8 લખાઈ ગયા, પેલું સ્ટેપ આપણે 8 મૂકવાનું. ત્યાર પછી 8 અને 2 નો સરવાળો અહીંયા જોઈએ છે. પેલું સ્ટેપ 8 અને 2 એટલે 10 થશે. 10 નું શું મિત્રો ભૂમિકા? આ વધી 1 ક્યાં ગઈ? અહીંયા ગઈ 7, બરાબર. ઓકે, ત્યાર પછી હવે શું કરવાનું છે? 7 અને 2 નો સરવાળો. 7 ને 2 કેટલા થશે? 9. 9 ને 1 પણ 10 થશે, તો 10 નું શું વધી 1 અહીંયા જશે મિત્રો, એટલે 10 નું શું વધી પડી 1 અહીંયા. ત્યાર પછી મિત્રો 4 અને સ્ટેપ આગળ ધારવાનું. 7 અને 4 કેટલા થાય? 11. 11 ને વધી 1 કેટલી હતી? 12. તો 12 નો બગડો વધી પડી પાછી 1, વધી 4 ઉપર આવે છે. 4 ને 1 કેટલા થશે? 5. મિત્રો 52,008 આનો જવાબ આવે છે. મિત્રો તમે જોઈ શકો છો આવી ટ્રિક દ્વારા મિત્રો તમે ગણિતના લોજિક થી એકદમ પ્રશ્ન છે સરળતાથી, ને આપણો આઈક્યુ લેવલ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા ગુણાકાર કરીએ તો સરળતાથી આપણે જવાબ તરફ પણ જઈ શકીએ છીએ, ને આપણું જે આઈક્યુ લેવલ છે વધે છે. હું તમને મિત્રો હોમવર્કમાં થોડાક દાખલા આપું છું, ખાસ તમે કરજો હોમવર્કમાં, જેથી કરીને તમને કેટલું આવ્યું એ આપણે ખબર પડે. મિત્રો આ જે 6 દાખલા છે એ તમને હોમવર્કમાં આપું છું, ખાસ કરીને 27 × 11, 16 × 11, 26 × 11, 692 × 11, 6,978 × 11, 1,326 × 11, આવા જે 6 દાખલા તમને હોમવર્કમાં આપું છું, ખાસ કરીને તમે જાતે કરજો. આવા દાખલા તમે જાતે બનાવો, ખાસ કરીને તમે જાતે જેટલું કરશો એ મહાવરો તમને કાયમ માટે યાદ રહેશે. હું મિત્રો તમને દાખલા આપું, તમે કરો, એના કરતા તમે જાતે સંખ્યા બનાવો. 25 × 11, 28 × 11, 32 × 11, તમે જાતે કરો. 3 સંખ્યા કરો, 332 કરો, 532 કરો, એના ગુણ્યા 11 કરો. કોઈ પણ સંખ્યા સાથે તમે 11 સાથે મલ્ટીપલ કરવાના હોય, ગુણાકાર કરવાના હોય, તો આ જ સરળ પદ્ધતિ છે મિત્રો. આ રીતે હજુ પણ આવી ઘણી સુપર ટ્રીક છે, બરાબર. દાખલા તરીકે 99 સાથે ગુણાકાર કઈ રીતે કરવો કોઈ પણ સંખ્યાનો, એનો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ મિત્રો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.